નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો હું પરીક્ષિત સર આપણું જે ચેપ્ટર ચાલુ છે પ્રકરણ આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો આપણે પ્રથમ વિડિયો જોઈ ગયા છે તેની અંદર આપણે અમુક ટૉપિકોની વિશેની ચર્ચા પણ કરી ચૂક્યા છે તો આજે આપણે તેનાથી આગળ જોઈશું જેની અંદર સુસજીવ સજીવો પૂર્ણરૂપે પોતાની પ્ર પ્રતિકૃતિનું સર્જન કરે છે દર્શાવતો ટોપિક તમારે પૂછાતો નથી એટલે આ વર્ષ માટે પૂછાવાનો નથી પણ આપણે ટૂંકમાં એની માહિતી જોયા તે પ્રમાણે જોઈ છે તેનાથી આગળ ભિન્નતાનું મહત્વ દર્શાવતો ટોપિકની આપણે ટૂંકમાં ચર્ચા કરી હતી ત્યાર પછી એકલા એક સજીવની પ્રજનન પદ્ધતિઓ એ ટોપિક તમારે એક્ઝામની અંદર પૂછાવાનું છે તેની અંદર આપણે સૌ પ્રથમ ભાજન અને દ્વિભાજન દર્શાવતું ટૉપિક જેમાં અંબીબાનું ઉદાહરણ દ્વારા જોયું હતું જેની અંદર એક જ પિતૃ એ બે વિભાગમાં વિભાજિત થઈને શું કરશે પોતાના જેવું જ એક નવ સજીવ એ સર્જન કરે છે તો આ રીતે ભાજન અને દ્વિભાજન બે રીતે બતાવેલું છે ત્યાર પછી બહુભાજન રીતે પ્લાઝમોડિયમનું ઉદાહરણ બતાવ્યું છે જેમાં એક જ જે સજીવ જે છે એ આ પ્રકારે અસંખ્ય સંખ્યામાં નાના નાના કોષ સ્વરૂપે એવી રીતે સંતતિ જે સ્વરૂપે એને બહુભાજન તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે યુષ્ઠ જે છે એ પણ એક નાલી કલિકા દ્વારા ઉપસીને એક પોતાના જેવો બાળ સજીવ ઉત્પન્ન કરે છે ત્યાર પછી અવખંડન વિશે જોયું હતું અવખંડનમાં રચના દ્વારા એવી રીતે સ્પાયરો ગાયરાનું ઉદાહરણ તમારે એક્ઝામની અંદર પૂછાશે સ્પાયરો ગાયનું મેં તમને વિડીયોની અંદર બતાવ્યું હતું કે કેવી રીતે સ્પાયરો અંદર એના તમે ટુકડા કરી નાખશો સ્પાયરો ગાયરા લીલ છે એને ટુકડા કરી નાખશો તો જ્યાંથી તમે ટુકડો કર્યો હશે ત્યાંથી જે વિકાસનો દર આગળ વધારે છે તો એ સ્પાયરો ગાયરા અવખંડન એટલે ખંડોમાં નાના નાના ખંડોમાં વિભાજિત કરવું એટલે અવખંડન કહેવામાં આવશે જે સ્પાઈડો ગાયરાનું ઉદાહરણ દ્વારા બતાવેલું છે હવે તેનાથી આગળ આપણે જોવાનું છે પુનર્જન એ રીતે દર્શાવતો આપણે ચર્ચા કરવાની છે પુનર્જનમાં શું થશે કે જ્યારે પુન એટલે ફરીથી જ આખું જે શરીર જે છે એ રચના ફરીથી તૈયાર થશે જે રીતે અવખંડન છે એના ખંડોમાં વિભાજિત કર્યા બાદ તેને આગળની તરફ વિકાસનો દર આગળ વધારે છે એમ પુનર્જનન જે છે એને પણ આ જ રીતે જોવા મળશે કે જે કોઈ સજીવ છે એ સજીવને એને ખંડોમાં ટુકડા કરી નાખશો તો જ્યાંથી ટુકડા કર્યા હશે ત્યાંથી જ એ સજીવ જે છે ફરીથી વિકાસનો દર આગળ વધારે છે બરાબર કે કોઈ કારણે સજીવનો ખંડ જે છે ને ટુકડાઓ થઈ જાય અથવા કેટલાક ટુકડાઓ તૂટી જાય તો તેને અનેક ટુકડા વૃદ્ધિ પામીને નવા સજીવનો વિકાસ પામે છે જેને પુનર્જનન કરવામાં આવશે જે પૂર્ણ સ્વરૂપે વિભેદિત સ્વરૂપમાં પોતાના વાનસ્પતિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા ધરાવતા હોય છે તો જે ઉદાહરણ તમને આપેલું છે એક હાઇડ્રાનું છે પ્લેનેરિયા જેવા સરળ રચના ધરાવતા જે પ્રાણીઓ જે છે એને જો તમે ટુકડાઓમાં વિભાજિત કરશો તો જ્યારે વિભાજિત કરતા તેના પ્રત્યેક ટુકડો શું પામશે વિકાસ પામવાનો આગળ વૃદ્ધિ થશે અને આગળ વિભ વિકાસનો દર આગળ વધશે અને એક સંપૂર્ણ સજીવમાં વિકેશ વિકાસ પાડતો એ રીતે વિકાસ પામતો જોવા મળશે તો આ રીતે સજીવ જે છે એનો પ્રત્યેક ટુકડાનું વિભાજન કરતાં તે પૂર્ણ રીતે એક સજીવમાં રૂપાંતર પામતું એટલે પુનર્જનન કહેવામાં આવશે જેમાં આકૃતિમાં બ દર્શાવેલું છે પુનર્સજ્જનની વ્યાખ્યા પ્રમાણે આ રીતે જોવા મળશે કે ટુકડા થયા બાદ એનું શરીર જે છે પ્રત્યેકમાં વિકાસ પામતું જોવા મળશે આ કોષો જે છે એને ક્રમ પ્રસરણથી અનેક કોષો બનશે કોષોના સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના શું જોવા મળશે તો વિવિધ પ્રકારના એ કોષો તેમજ પેશી એ બનતા જોવા મળશે અને આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે ક્રમથી દર્શાવે છે જેથી જેને વિકાસ તરીકે કહેવામાં આવશે એના જે રીતે સજીવ શરીર જે છે એનો અંગમાં જે રીતે અંગની અંદર વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવાતા પેશીનો દર આગળ વધે છે એ જ રીતે અહીંયા પણ બતાવ્યું છે જે વિકાસ તરીકે કહેવામાં આવશે પુનર્જનન પ્રજનન સમાન નથી તેનું કારણ એ છે કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપીને કે તોડીને સામાન્યતા નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં પણ આ જે રચના જે છે એની આધારે તમને પ્લેનેરિયાનું ઉદાહરણ તમને બતાવેલું છે આ જે છે પ્લેનેરિયા છે જે મૂળ સજી જે પિતૃ કહેવામાં આવે એ પ્રમાણે આપણે જોવાનું છે ઉદાહરણ પ્લેનેરિયા છે તો પ્લેનેરિયા જે છે એને જોશો તો બીજી આકૃતિમાં ત્રણ ટુકડા બતાવેલા છે બરાબર તો જ્યારે એને ત્રણ ટુકડા કર્યા બાદ હવે આ જે માથાનો ભાગ છે માથાના ભાગનો વિકાસનો દર અહીંયા બતાવેલો છે જે તમે જોઈ શકો છો સ્પષ્ટપણે નીચેથી તે વિકાસ પામતો જોવા મળેલો છે તો જ્યારે માથાનો ભાગ છે એનો વિકાસનો દર અહીંયા નીચે તમને દર્શાવેલો છે એ જ રીતે તમે જોઈ શકો છો બીજો ભાગ જે તમને બીજા ભાગમાં બતાવેલો છે તો બીજા ભાગની અંદર તમે જુઓ છો આ બીજો ભાગ છે તો એ વચ્ચેનો પેટનો એ રીતનો ભાગ દર્શાવેલો છે તે ઉપર માથાનો પણ ભાગ વિકાસ પામે છે નીચે પૂંછડી તરફનો પણ ભાગ એ વિકાસ પામતો જોવા મળે છે તો આવી રીતે વચ્ચેના ભાગને ઉપર નીચેની તરફ વિકાસ પામતો જોવા મળશે માથાના ભાગમાં હશે તો એ નીચેની તરફ બાકીનું શરીર વિકાસ પામશે એ રીતે મધ્યમાંથી કપાયેલું હશે તો ઉપરના અને નીચેનો ભાગનો વિકાસનો દર આગળ વધશે એ જ રીતે જ્યારે નીચેનો જે તમે ત્રીજી આકૃતિ જે છે એ આકૃતિ પ્રમાણે જોશો તો નીચેની આકૃતિમાં તમે જોશો તો ઉપર માથાનો ભાગનો જે ભાગ દે છે એ ઉપર વિકાસ પામતો જોવા મળશે હવે છેલ્લી આકૃતિમાં ત્રણેયની આકૃતિ જુઓ તો આ જ્યારે અહીંથી માથાના ભાગથી કાપેલું છે ત્યાર પછી એ સંપૂર્ણ સજીવમાં રૂપાંતર પામ્યું છે એટલે સંપૂર્ણ પ્લેનેરિયામાં પરિવર્તિત પામ્યું એ જ રીતે બીજામાં તમે મધ્ય ભાગથી કટ કર્યું તો પણ એ સંપૂર્ણ રીતે વિકાસ પામ્યું નીચેનો જે ભાગ છે એને તમે કાપ્યું તો એ સંપૂર્ણપણે વિકાસ પામતું જોવા મળ્યું તો આ પ્રકારે સંપૂર્ણ રીતે જોવા મળતું દર્શાવતું પ્લેનેરિયાનું એક પુનર્જનન પુનર્સર્જન પોતાના સજીવનો ભાગ દે છે શરીરનો જે ભાગ દે છે એ સંપૂર્ણ રીતે વિકાસ પામતો જોવા મળશે તો આ રીતે બતાવેલું છે એને કહેવામાં આવશે પુનર્જનન હવે આવશે કલિકા સર્જન કલિકા સર્જન દર્શાવેલું છે કલિકા સર્જનમાં શું જોવા મળશે જો કલિકા સર્જનમાં શું આવશે કે જે કલિકા સર્જન હાઇડ્રા જે છે એનું ઉદાહરણ જોવાનું છે તો આ જે હાઇડ્રા જે છે પ્રાણીઓ જે છે પુનર્જનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરતા હોય છે આની અંદરની જે વાત કરવામાં આવે તો હાઇડ્રા કોષોનું વારંવાર શું કરશે વિભાજન થવાને કારણે એક સ્થાને ઉપસી આવશે એટલે એને કલિકા તરીકે ઓળખવામાં આવતું હોય છે આ જે કલિકા જે છે ધીમે ધીમે વિકાસ પામશે અને વિકાસ પામીને એ પિતૃમાંથી અલગ થશે એટલે કે બાળ બાળહાઈડ્રા એ અલગ થઈ જશે અને એ જે બાળ બાળહાઈડ્રા જે છે એ વિકાસ પામીને આગળનો જે દર છે એ વિકાસ પામશે એટલે કે જે પિતૃ જે છે એનો ઉપસેલો જે વિકાસ ભાગ છે એ વિકાસ પામશે એને ઉપસેલા ભાગને કલિકા એવી રીતે ઓળખવામાં પણ આવે છે જે વૃદ્ધિ પામશે આગળ અને એ કલિકા સતત વૃદ્ધિ પામીને એક બાળ સજીવમાં એટલે બાળ હાઇડ્રામાં રૂપાંતર પામશે આમ પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈને સ્વતંત્ર જીવ પ્રાણી બનતું જોવા મળે છે જેને કલિકા સર્જન દ્વારા દર્શાવતું એ તમને સમજાવેલું છે કેવી રીતે થશે કલિકા સર્જન જે તમને બતાવેલું છે એની આપણે માહિતી લઈએ તો તમે જોઈ શકો છો આ પિતૃ જે છે કલિકા સર્જનનું હાઇડ્રા જે છે જે હાઇડ્રાનો પિતૃ જે છે એનો તમે નીચેની તરફ જોશો તો અહીંયા નાનો કલિકા તરીકે ઉપસેલો ભાગ તમને દર્શાવેલો છે હવે શું થશે તો એ જે કલિકાનો જે ભાગ જે છે એ સંપૂર્ણ વિકાસ પામવાની શરૂઆત થશે એટલે એની શરૂઆત વિકાસનો દર આગળ વધશે એટલે બીજા જે ફોટામાં તમે જોશો તો એ જે ઉપસેલો ભાગ જે છે એ ધીમે ધીમે આગળ વિકાસ પામશે તો વિકાસ પામશે જે રીતે અહીંયા સૂત્રાંગો જે છે એના સૂત્રાંગો કહેવાય બરાબર તો એ જે સૂત્રાંગો જે છે એ ધીમે ધીમે નીકળતા પણ તમને જોવા મળશે નાના નાના એવા ફોટામાં જે રીતે તમને બતાવેલું છે તો એ સૂત્રાંગો આગળ વિકાસ પામશે અને ધીમે ધીમે એ જે કલિકા છે વિકાસ પામીને આ રીતે બહાર નીકળતું પણ જોવા મળશે એટલે એનો વૃદ્ધિનો દર સતત ચાલુ ને ચાલુ રહેતું જોવા મળશે આમ તમે જોશો તો જે રીતે પિતૃની અંદર સૂત્રાંગો જોવા મળે એ રીતે બાળહાઈડ્રાની અંદર પણ નાના નાના શું જોવા મળશે સૂત્રાંગો જોવા મળશે અને આ જે સૂત્રાંગો જે છે એ જ્યારે એ પણ પિતૃ બનશે તો એની પણ લંબાઈમાં વધારો થતો જોવા મળતો જ હોય છે પછી શું થશે તો આ જે કલિકા જે છે એ કલિકા સંપૂર્ણપણે કલિકામાંથી સંપૂર્ણપણે આ રીતે બાર હાઈડ્રા તૈયાર થશે અને એ જે બાળ હાઇડ્રા જે છે એક દિવસ એવો હશે કે જે અહીંયાનો ભાગ જે છે તેનાથી તે શું થશે અલગ થતું જોવા મળશે જે અહીંથી અલગ થશે અલગ થઈને એ સંપૂર્ણપણે હાઇડ્રા જે છે આ રીતે જે રીતે પહેલો જે ફોટો બતાવેલો છે એ પ્રમાણે આ જે બાળ સંતતિ છે એ બાળ સંતતિ સંપૂર્ણ પિતૃની જેમ આ રીતે આખું તૈયાર થતું જોવા મળશે તો એને હાઇડ્રા જે છે એનું દર્શાવતું આ જે બતાવેલું છે એને કલિકા સર્જન કહેવામાં આવશે એટલે કે કલિકામાંથી આખું જે શરીર રચનાનું સર્જન થાય છે એટલા માટે એને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા પ્રાણીઓ વિશેની માહિતી દર્શાવતા આપણે જોયા જેમાં આપણે શરૂઆત ક્યાંથી કરી હતી જેમાં આપણે શરૂઆતમાં ભાજન વિશે જોયું હતું તો પહેલો આવશે પદ્ધતિ પ્રમાણે ભાજન જે વિખંડન થશે બરાબર વિખંડન થયા બાદ એક જ પિતૃ જે છે એ વારંવાર વિભાજન પામશે અને વિભાજન પામીને અમીબાના બે સંપૂર્ણપણે સંતતિમાં રૂપાંતર પામતા જોવા મળશે તો આ પેલું અમીબાનું જે દ્વિભાજન રીતે બતાવેલું છે પછી બહુભાજન એટલે એક કરતાં વધારે સંખ્યામાં આ રીતે દર્શાવેલો છે જેને બહુભાજન કહેવામાં આવશે અવખંડન જેમાં સ્પાઈડોગાયડન ઉદાહરણ તમને મેં બતાવ્યું હતું અવખંડનમાં એના ખંડોમાં વિભાજિત થશે અને અવખંડન જે છે એ આગળ વૃદ્ધિનો દર આગળ વધારશે અને એક સંપૂર્ણ સ્પાયરો એ તૈયાર થતું જોવા મળશે તો એક એનું પણ ઉદાહરણ આપણે જોયું હતું ત્યાર પછી પુનર્જનની રીતે આપણે જોયું શેનું ઉદાહરણ છે પ્લેનેરિયાનું ઉદાહરણ આપણે જોયું જેમાં પ્લેનેરિયામાં ત્રણ ભાગ તમે ખંડન કરશો તો એ સંપૂર્ણપણે ત્રણેય ભાગો જે છે વિકાસ પામતા જોવા મળશે અને આ જ રીતે પ્લેનેરિયા એક સંપૂર્ણ વિકાસ પામતું જોવા મળશે જેને પુનર્સર્જન કહેવામાં આવશે તો આ રીતે પુનર્સર્જન કહેવામાં આવશે અને છેલ્લે આપણે જોયું એ કહેવામાં આવશે કલિકા સર્જન તો એક પિતૃ જે છે એમાં કલિકાનું રૂપાંતર પામશે અને એ કલિકા આગળ જઈને વિકાસ પામશે એટલે બાર હાઇડ્રામાં રૂપાંતર પામશે અને એક દિવસ એ પણ પિતૃમાં રૂપાંતર પામતું જોવા મળશે એ પણ ક્યારેક પિતૃ જે છે એ રીતે તૈયાર થશે અને એ પણ આ જ રીતે કલિકાનો વિકાસ કરીને સંપૂર્ણ પોતાના જેવો બાળ સજીવ જે છે એ આગળ વધાવે છે બરાબર તો આ રીતે આ જે ઉદાહરણ આપેલું છે જે પુનર્સર્જનનું ઉદાહરણ જે છે આગળ વધારવા માટે એક પદ્ધતિ જે છે આવી રીતે આપણે પ્રાણીની અંદર જોઈ ગયા છે તો અહીંયા આપણે બધા પદ્ધતિ પ્રમાણે પ્રાણીઓ વિશેની માહિતી અહીંયા પૂર્ણ થઈ છે ત્યાર પછી હવે જે આવશે એ વાનસ્પતિક આવશે બરોબર તો એની આપણે ચર્ચા કરીશું